નમસ્કાર દર્શક મિત્રો હું છું રાઠોડ રાઠોડને સ્વાગત છે આપ સૌનું અમારા વિશેષ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં દેશની અડધી આબાદી મહિલાઓની છે પરંતુ રાજકારણમાં સફળ હોય તેવી મહિલાઓ આંગળીના વેડા સમાન છે મહિલા સશક્તિકરણની વાતની વચ્ચે ગુજરાતની મહિલાઓ કેટલી આત્મનિર્ભર છે કેટલી સ્વસ્થ છે કેટલી સરળ છે અને કેટલી સફળ છે આ તમામ મુદ્દાઓ પર આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે રાજ્ય સરકારના મંત્રી નિમિષાબેન સુથાર સાથે જ આપણે વાત કરીશું અને નિમિષાબેન ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શોમાં આપનું બેન એક મહિલા મંત્રી તરીકે આપ મહિલા સશક્તિકરણ વિશે શું માનો છો મહિલા મંત્રી તરીકે મહિલા સશક્તિકરણ માટે એ માનું છું પહેલા તો મહિલા સશક્ત છે મહિલાને સશક્ત બનાવવાની જરૂર છે જ નહીં મહિલાઓમાં એટલા બધા ગુણ હોય છે એને માત્ર સ્ટેજની જરૂર હોય છે દિશાની જરૂર હોય છે અને વિશ્વાસની જરૂર હોય છે હું ગુજરાત રાજ્યમાં મહિલા મંત્રી તરીકે છું તો ગુજરાતમાં પણ મહિલાઓ માટે તત્કાલીન મુખ્યમંત્રીના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખૂબ કામો કર્યા છે ચાહે મહિલા અને બાળ વિકાસ વિભાગની શરૂઆત કરાવી હોય મહિલાઓ માટે શિક્ષણની વાત કરી હોય બેટી બચાવો બેટી પઢાવોની વાત કરી હોય મહિલાઓના માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આગળ આવીને મહિલાઓ કારોબાર કેવી રીતે સંભાળે શ્વેત ક્રાંતિ થકી પણ મહિલાઓ કેવી રીતે આગળ આવે અને એની સાથે સાથે જે જળ સંપત્તિ છે એ જળ સંપત્તિમાં પણ પાણી પુરવઠા વિભાગમાં પણ મહિલાઓનો સાથ કેવી રીતે રહે અને જળ સંપત્તિનું નિયમન કેવી રીતે કરીએ દરેક ક્ષેત્રોમાં આજે મહિલાઓ આગળ છે રમતગમત ક્ષેત્ર છે રાજકીય ક્ષેત્ર છે શૈક્ષણિક ક્ષેત્ર છે આવી રીતે સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે જો મહિલાઓ આગળ હશે તો દેશનું પ્રગતિ મહિલાઓ થકી થતી હોય છે અને આનો મને કહેતા એટલા માટે આનંદ થાય છે કે જ્યારે આ મહિલા તરીકે મંત્રીપદ મળ્યું હોય અને રાજકીય ક્ષેત્રમાં મને જ્યારે આવવાનો મોકો મળ્યો હોય ત્યારે મહિલા સશક્તિકરણ આ એક ભારતીય જનતા પાર્ટી કે એક આદિવાસી દીકરીને ગ્રામીણ વિસ્તારમાંથી લાવીને આ ગાંધીનગર સુધી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે આ રાજકીય ક્ષેત્રમાં જવાબદારી આપવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે અનામત લાવીને અને પૂર્વ અમારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબે પણ મહિલાઓ માટે ખૂબ કામ જ્યારે કર્યું હતું ત્યારે આ દરેક ક્ષેત્રમાં દરેક માધ્યમો અને દરેક લોકોએ મહિલાઓ માટે રાજકીય ક્ષેત્રમાં પણ આગળ આવે એના માટે પ્રેરણા સ્ત્રોત કામ કર્યું હોય ત્યારે મને એવું લાગે છે કે મહિલા સશક્તિકરણ એટલે ભારતનું સશક્તિકરણ ગ્રામીણથી માંડીને છેક રાજ્ય સુધી અને દેશ સુધી જ્યારે સશક્તિકરણ કરવું હોય તો મહિલા દરેક ક્ષેત્રમાં આગળ આવે એના માટે સૌએ એમની ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે અને એમને પીઠબળ પૂરું પાડવાની જરૂર છે એ એ બખૂબી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે બેન ગૃહિણીથી તમારો મંત્રી સીધાનું સફર કેવો હતો કેવી રીતે આખો જે આ જે કાર્યકળ છે તમે રીતે સંભાળ્યો ગૃહિણીમાંથી સીધા મંત્રી તમારી વાત સાચી છે એક ગૃહિણી હોય અને એમાંથી તમે તરત જ રાજકીય ક્ષેત્રમાં આવું ક્યાંક ને ક્યાંક બધા લોકો વચ્ચે રહીને કામગીરી કરવાની લોકોનો પ્રશ્ન સમજવા રાજકીય ક્ષેત્ર સમજવું આ ખૂબ કઠિન હોય છે પણ આ ગૃહિણીમાંથી સીધી રાજકીય ક્ષેત્રમાં આવી પણ મને કહેતા આનંદ થાય છે કે આ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે મહિલાઓને ખૂબ અગ્રેસર રાખે છે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે બહેનોને માન સન્માન આપે છે અને માન સન્માનની સાથે સાથે એમનું શિક્ષણ એમની માનમર્યાદા જળવાય એના માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ હોય છે રાજકીય ક્ષેત્રમાં પણ બેન પોતાનો અવાજ પોતાની વાત સરકારમાં કેવી રીતે મૂકી શકે એવી જવાબદારી જ્યારે આપતા હોય ત્યારે મહિલા છું એવું નહીં પણ તમે જવાબદાર વ્યક્તિ છો અને તમે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાના છો એવું અમને જ્યારે જવાબદારી આપી હોય અને એ અમે સુપેરે પૂરા પાડવા પાડવા માટે જવાબદાર વ્યક્તિ હોય ત્યારે મને એવું લાગે છે કે એક સરળતાથી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું મહિલા છું અને આદિવાસી ક્ષેત્રમાંથી જ્યારે આપતી હો ત્યારે સરળતાથી સાહજિકતાથી પ્રજાલક્ષી કામો કરવા માટે મારા ક્ષેત્રના વિધાનસભાના ક્ષેત્રના પણ કાર્યકર્તાઓ મારા વડીલો આગેવાનોને પણ ખૂબ આભાર માનું છું કે તમે લોકોએ અડધી રાત્રે પણ મને પીઠ પીઠ પીઠબળ પૂરું પાડ્યું છે મારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો પણ ખૂબ આભાર માનું છું કે મહિલા તરીકે તમે લોકોએ અમને અમારી ઉપર જ્યારે જવાબદારી ઢોળી હોય અને અમને એવું કીધું કે તમે કામગીરી કરી શકશો ત્યારે આ કામગીરી કરવા માટે અમે સૌ સાથે મળીને કામગીરી કરતા હોય છે અને નીચે સુધી દરેક ક્ષેત્રમાં અમે કેવી રીતે અમારું બેસ્ટમાં બેસ્ટ આપીએ એના માટે કટિબદ્ધ છીએ બેન મંત્રી તરીકે અત્યાર સુધીનો અનુભવ કેવો રહ્યો આપનો મંત્રી તરીકે અનુભવ પહેલાં તો મારો કાર્યકર્તાનો છે જે ક્ષેત્રમાંથી આવ્યો છું જે પાર્ટીમાંથી આવ્યો છું કાર્યકર્તા તરીકે એક મહિલા તરીકે મંત્રી પદ મને આપ્યું છે એનો અર્થ એ થાય છે કે ભારતીય જનતા પાર્ટી મહિલાઓ ઉપર વિશ્વાસ રાખે છે અને આ વિશ્વાસના લીધે મંત્રી પદ જ્યારે આપ્યું હોય તો મને એવું લાગે છે કે એ વિશ્વાસ ક્યાંક ને ક્યાંક નીચે સુધી પહોંચીને જે પણ યોજનાઓ જે છે ચાહે મારા ટ્રાઇબલ વિભાગની હોય આરોગ્ય વિભાગની હોય શિક્ષણ વિભાગની હોય કે આજીવિકા માટે નીચે સુધી કેવી રીતે આપણે પહોંચવું એ તમામ જે સામર્થ્ય જે છે એ સામર્થ્ય સાથે જ્યારે જવાબદારી આપી હોય તો મને એવું લાગે છે જવાબદારીને સુપેરે પૂરું પાડવા માટે આ જવાબદારીને ભાગરૂપે છેલ્લામાં છેલ્લી ક્ષણ સુધી ક્યાંક ખામી ન રહી જાય મારાથી ક્યાંક કદાચ આ યોજના નીચે સુધી ના પહોંચે તો એવું ના થાય એના માટે હર હંમેશ સંકલ્પબદ્ધ ને કટિબદ્ધ સરકાર સાથે રહીને સંગઠન સાથે રહીને સાથે મળીને સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રોને સાર્થક કરીને આ મંત્રી પદના તરીકે તો ખરું જ પણ સાથે સાથે નીચે સુધી પહોંચવા માટે કાર્યકર્તા પણ બનવું પડે સરકાર અને નીચે સુધી પ્રજા સુધી પહોંચવા માટે સેતુ બનવાનું જે કામ જે છે એ પણ કરવા માટે જવાબદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી મારે કામ કરવાનું છે બેન ઘણા લોકો કહેતા હોય છે કે મહિલાઓ માટે રાજકારણ ખૂબ જ કપરું છે એને તમે સરળ કરીને બતાવ્યું શું એવું તો જાદુ કર્યું બેન તમે મહિલાઓ માટે રાજકારણ એટલે મેં પહેલાં પણ વાત કરી છે કે મહિલાને સશક્ત કરવાની જરૂર નથી ભારતમાં ભારતીય સંસ્કૃતિ વેદોમાં લખેલું છે કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો વાસ હોય છે એટલે ભારતીય સંસ્કૃતિમાં સીતા ગંગાથી માંડીને અત્યાર સુધીની જેટલી પણ મહિલાઓ જે છે એ મહિલાઓ થકી આજે દેશ છે ક્યાંનું ક્યાં પહોંચ્યું છે એટલે સંસ્કારોનું સિંચન હોય ચાહે ઘર સંભાળવાની વાત હોય ગૃહ ગૃહિણી તરીકે ઘર સંભાળવાની વાત હોય ટેકનિકલી ઓફિશિયલી વર્ક કરવાનું હોય વિદ્યાર્થીની હોય રમતગમત ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં જ્યારે આજે મહિલાઓ હોય ત્યારે સરળતાથી કોઈ પણ બીવામાં ઢળી જાવ એ આવડત મહિલાઓમાં હોય છે એક ઘરને છોડીને એમ કહેવાય છે કે એક ભણેલી દીકરી બે ઘરને તારે છે તો એક દીકરી જ્યારે પરણીને સાસરે જતી હોય છે તો ત્યાંની પણ જવાબદારી નિભાવવા માટે એ કુશળ અને સક્ષમ હોય છે એના માટે જ્યારે જવાબદારી રાજકીય ક્ષેત્રમાં પણ આપી હોય તો મને એવું લાગે છે કે એ સંસ્કાર પાયામાંથી જ્યારે મળ્યા હોય ત્યારે મને સરળતાથી અને પ્રમાણિકતાથી કામ કરવાનો મોકો મળ્યો હોય અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે તત્કાલિક મુખ્યમંત્રી હતા ત્યારે મહિલાઓ માટે અથાગ પરિશ્રમને પ્રયત્ન કર્યા છે એના જોતાં એ અમારું પીઠબળ પૂરું પાડે છે ચાહે બેટી બચાવવાનો અભિયાન હોય સુકન્યા સમૃદ્ધિ યોજના હોય આ તમામ આયોમો સાથે આજે મહિલાઓ ખૂબ આગળ હોય તો નરેન્દ્ર મોદી સાહેબને જોઈને અમને પ્રેરણા મળે છે એમને જોઈને અમને નીચે સુધી કામ કરવાનું હંમેશા તત્પરતા રહેતી રહેતી હોય છે બેન ખાસ કરીને વાત કરીએ તો આપને મંત્રી બનાવ્યા કરતા બન્યાને છ મહિના કરતાં વધુનો સમય થઈ ચૂક્યો છે સરકારની એવી કોઈ સિદ્ધિઓ છે કે આપના વિભાગની કોઈ સિદ્ધિઓ છે જેનાથી એ યોજનાનો લાભ સીધો પબ્લિકને મળે અને પબ્લિકને ફાયદો થયો હોય એમથી સરકારમાં મંત્રીપદ મળ્યા પછી મારી પાસે બે વિભાગ છે એક આરોગ્ય વિભાગ છે કે જે પ્રજાના સીધું આપણને જોડે છે અને હું જે વિસ્તારમાંથી આવું છું અને એક આદિવાસી મહિલા તરીકે જ્યારે મંત્રીપદ મને મળ્યું હોય ટ્રાયબલ વિભાગ હોય ત્યારે પણ આ બંનેઓ જવાબદારી કેવી રીતે મારે નિભાવી એના માટે મને આજે ગર્વ છે કહેતા કે જ્યારે પહેલાં જે કેબિનેટ હતી અમારી અને પહેલી કેબિનેટ હતી ત્યારે અમારા ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પૂછ્યું હતું કે ભાઈ તમારા ક્ષેત્ર જે તમારું પ્રભારી ક્ષેત્ર હોય કે તમારું પોતાનું ક્ષેત્ર હોય તમને કેવા અનુભવો થયા છે ત્યારે મેં સાહેબને વાત કરી હતી અને કેબિનેટમાં રજૂઆત કરી કે જે ગરીબમાં ગરીબ વ્યક્તિને આરોગ્યલક્ષી જે યોજનાઓ પૂરી પાડવા માટે અને નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે ગરીબ વર્ગને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર પાંચ લાખ રૂપિયાની કેશલેસ સારવાર એના ખિસ્સામાં સીધી પડે અને ગંભીરમાં ગંભીર બીમારીમાંથી બચવા માટે સારવાર લેવા માટે ઓપરેશન કરાવવા માટે સીધું એ કાર્ડ થકી એનો સારવાર લઈને સ્વસ્થ બનીને પોતાના ઘરે જાય એ હેતુને જ્યારે આપણે લઈ આવવાનું હોય એક સ્ટેજ ઉપર ત્યારે પ્રવાસ દરમિયાન મને જાણવા મળ્યું કે આવકનો દાખલા કાઢવા માટે અવારનવાર નાના વર્ગના લોકોને ગરીબ લોકોને ધક્કા ખાવા પડતા હોય છે આ જ્યારે મને ધ્યાનમાં આવ્યું ત્યારે તૈયારીમાં જ મેં રજૂઆત કરી કે જ્યારે ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું તો ગ્રામ પંચાયતમાંથી કેમ આવકનો દાખલો ના નીકળે આ ગ્રામ પંચાયતમાંથી આવકનો દાખલો નીકળે એની સાથે જે આવકનો દાખલો નીકાળે તલાટીકમ મંત્રી એ ત્રણ વર્ષ સુધી એને માન્ય રાખવામાં આવે જેથી કરીને અવારનવાર એને આવકનો દાખલો ન કાઢવો પડે અને આ જે પાંચ લાખ રૂપિયાનું પીએમ જે વાયમાં કાર્ડ છે એને સંલગ્ન જે યોજનાઓમાં ત્રણ પુરાવા જોડાવાના છે એમાં પુરાવો આવશ્યક હોય તો સરળતાથી ટૂંકા સમયમાં સહજતાથી આ કામગીરી કરે એ વાત મેં મૂકી અને તૈયારીમાં જ કેબિનેટમાં એ વાત પસાર કરવામાં આવી મને આનંદ છે કે સમગ્ર ગુજરાતમાં એ જે નિયમ છે એ નિયમ લાગુ પડ્યો અને આજે સરળતાથી લોકોને કામગીરી સરળતાથી નીકળે છે અને સારવાર લઈ શકે છે હા બેન ખાસ કરીને જે સિટી વિસ્તારોમાં હેલ્થ સેન્ટરો જે આવેલા છે લોકોને એવું છે કે આ હેલ્થ સેન્ટર પર માત્ર કોરોનાની જ વેક્સિન મળે છે પણ બીજી બધી ઘણી વેક્સિન મળતી હોય છે જે બાળકોની હોય છે ન્યુમોનિયાની લઈને હોય છે મેલેરિયાની લઈને છે તો આ પ્રકારે આ વખતે કોઈ નવી વેક્સિન આપણે લોન્ચ કરી છે કે બાળકો માટે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં બહુ જ વધારે પડતો ભાવ હોય પણ આપણે ત્યાં એ ફ્રી ઓફ ધ કોસ્ટ મળતી હોય બિલકુલ તમારી વાત સાચી છે બાળકો માટે પણ ખરું વડીલો માટે પણ ખરું કોરોનાની પણ જ્યારે વેક્સિનની વાત કરું છું તો ચૌદ વર્ષના બાળકો માટે ચૌદથી અઢાર વર્ષના બાળકો માટે વેક્સિનેશન આપ્યું નાના બાળકોની જ્યારે વાત કરું તો ન્યુમોકોકલ જે વેક્સિન છે કે જે નાના બાળકો જન્મે છે ત્યારે એને કદાચ શરીરમાં તાવ આવી જતો હોય મગજનો તાવ જેને કહેવાય છે એને બચવા માટે જ્યારે એ બાળકને પ્રાઇવેટ દવાખાનામાં લઈ જવામાં આવે ત્યારે નાનામાં નાના કુટુંબને વધારે ખર્ચો થતો હોય છે અને એ ખર્ચો ન થાય એના માટે સરકારી હોસ્પિટલમાં મફત એ વેક્સિનેશન આપવામાં આવે છે જેથી કરીને બાળકોનું જીવ બચાવી શકાય બાળકનું મૃત્યુદર ઘટાડી શકાય આવી તેર પ્રકારની વેક્સિનેશો આપણે આપીએ છીએ ભારત સરકારના માધ્યમથી પણ મિશન ઇન્દ્રધનુષ જે છે એના થકી પણ માતા સગર્ભા માતા અને એની સાથે બાળકને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય એના માટે પણ વેક્સિનેશન સરકાર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવે છે બેન તમારી આરોગ્ય ક્ષેત્રની નવી સિદ્ધિઓ કઈ છે આરોગ્ય ક્ષેત્રમાં ઘણી બધી સિદ્ધિઓ જ્યારે કરવામાં આવી હોય તેમાં હું એક પહેલા તો એ કહેવા માંગુ છું કે નિરામય ગુજરાત થકી તંદુરસ્ત ગુજરાત કેવી રીતે બને એનો સંકલ્પ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જે સ્વપ્ન હતું એને સાકાર બનાવવા માટે નિરામય ગુજરાત લોન્ચ કરવામાં આવ્યું આ નિરામય ગુજરાત એ નવો કોન્સેપ્ટ છે એટલા માટે કે દરેક વ્યક્તિના જીવનમાં કંઈને કઈ રોગો હોય છે અને એનું કારણ છે દરેક વ્યક્તિની જીવનશૈલી અત્યારે બદલાઈ ગયેલી હોય છે એમાંય બિનચેપી જે રોગો જે છે આઠ પ્રકારના કોઈકને બીપી હોય કોઈને ડાયાબિટીસ હોય કેન્સર હોય કિડનીના રોગ હોય વિટામિનની ઉણપ હોય બ્રેસ્ટ કેન્સર સર્વાઈકલ કેન્સર જે મહિલાઓમાં જોડવા મળે છે વધારેમાં વધારે તો આવા બધા જે કેસો છે અથવા આવા બધા દર્દીઓ છે એના માટે અને મૃત્યુદર ઘટાડવા માટે નિરામય ગુજરાત સરકારની યોજના થકી લોન્ચ કરવામાં આવી અને એમાં પણ ત્રીસ વર્ષથી ઉપરના જેટલા પણ યુવાનો છે જેટલા પણ લોકો છે એ બધાનું વ્યક્તિ દીઠ એક કાર્ડ બને હેલ્થ કાર્ડ બને અને એનું ટેસ્ટિંગને સ્ક્રીનિંગ કરવામાં આવે અને કદાચ કોઈ દાખલા તરીકે મહિલા ગ્રામીણ વિસ્તારમાં સર્વાઈકલ કેન્સર ડિટેક્ટ થયું તો એનું શું કરવું તો એના સારવાર માટે એને જે ડૉક્ટરની ટીમ છે એ ડૉક્ટરની ટીમ જ્યાં સુધી એમાંથી બહાર ન નીકળે દાખલા તરીકે ડાયાબિટીસ છે તો આજીવન છે જે પણ વ્યક્તિને હશે પણ એને ખબર નથી કે મને ડાયાબિટીસ છે આવા વિસ્તારોમાં એનું સારવાર લેવા માટે એની સંભાળ રાખવા માટે એને ડાયાબિટીસ ડિટેક્ટ થાય સ્ક્રીનિંગ થાય અને એની જે દવા છે નિઃશુલ્ક એને આપવામાં ઘર સુધી આપવામાં આવે એનું સારવાર અને સંભાળ એને દર શુક્રવારે એને બોલાવવામાં આવે અને દર શુક્રવારે એને કેવું છે કેવું ને એની સાથે બીજી તો એને દર્દ છે કે નહીં બીજા એના રોગો છે કે નહીં એના માટે નિરામય ગુજરાત લોન્ચ કરવામાં આવ્યું છે બીજું મારે બાળકો માટે કેવું છે કે જે બાળકો શાળા આરોગ્ય કાર્યક્રમ જે ચાલી રહ્યો હતો આ શાળા આરોગ્ય કાર્યક્રમ થકી બાળકોનું જે પણ બાળકો ગુજરાત રાજ્યના બાળકો કે જે શાળાએ ભણવા જાય છે અને એની સાથે જે બાળકો શાળાએ કદી ભણવા પણ નથી ગયા એવા બાળકોને પણ સ્વાસ્થ્યની ચિંતા ગુજરાત રાજ્ય સરકાર કરી રહી છે તો એમાં પણ આરબીએસકેની જે ટીમ છે કે જે એ ટીમ જે છે નવસો ને વીસ જેટલી આરબીએસકેની અમારી એમ્બ્યુલન્સ જેવી જે ટીમ હોય એવી બસો હોય છે અને એ આરબીએસકેની દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ થકી બાળકોનું સ્ક્રીનિંગને ટેસ્ટિંગ થતું હોય છે એમાં આ વખતે બ્રાન્ડિંગ કરવામાં એનું આવ્યું અને જેથી કરીને નાનામાં નાના બાળકથી જન્મથી માંડીને જે બાળક પુખ્ત વયનું થાય ત્યાં સુધી એની ચકાસણી થાય એનું શાળામાં જઈને એને કદાચ ચશ્મા છે કે નહીં એને કદાચ દાંતનો કોઈ રોગ છે એને કિડનીના રોગ છે કે નહીં એને કોઈ ગંભીર બીમારી છે કે નહીં આવા તમામ પ્રકારના રોગો સામે એને નિવારી શકાય ડિટેક્ટ થાય એના માટે આ કાર્યક્રમ શરૂ કર્યો છે અને સૌથી વધારે મને એવું લાગે છે કે એનું બ્રાન્ડિંગ કરીને આખા પૂરા ગુજરાતભરમાં શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ થકી બાળકોનું તંદુરસ્તી જળવાય સ્વાસ્થ્ય જળવાય એના માટે કાર્યક્રમ કર્યા છે ત્રીજું કે જે પચાસ વર્ષથી ઉપરના જે વડીલો છે આપણા સિનિયર સિટીઝન છે તો એના માટે પણ આપણે કંઈ કરવું જોઈએ તો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં મોતિયો અંધત્વ નિવારણ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો કે જે દ્રષ્ટિ વિહીન છે જે લોકોને મોતિયો છે અને એવા લોકોને નિઃશુલ્ક નેત્રમણી ફિટ કરીને આ ગુજરાત રાજ્ય સરકાર પ્રથમ છે કે નિઃશુલ્ક એમને નેત્રમણી આપે છે અને ઓપરેશન નિઃશુલ્ક કરીને એને દ્રષ્ટિ આપવાનું કામ ગુજરાત રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે આવા ઘણા બધા કાર્યક્રમો આરોગ્ય વિભાગ દ્વારા અમે કરીએ છીએ આદિવાસી વિસ્તારમાં મેઈન સમસ્યા હોય છે શિક્ષણની અને રોજગારીની એના શિક્ષણ અને રોજગારી માટે આપણે કયા પ્રકારના પ્રયત્નો કર્યા તો કયા પ્રકારો વિકાસના કામો હાથ ધરે છે અત્યારે મેં વાત કરી એવી રીતે જ કે શિક્ષણ અને રોજગારી બંને જરૂરી જ્યારે હોય રોજગારી માટે પણ રોજગારી એટલે યુવાનોને રોજગારી મળે રોજગારી કેવી રીતે મળે શિક્ષણ થકી એને રોજગારી મળે ટ્રાયબલ વિસ્તારમાં આઈટીઆઈ એને જે અગિયાર પછી દસમા પછી પણ બાળક શિક્ષણ મેળવીને આગળ એને શું એને જે આવડે છે એને આવડત એના માટે પણ રોજગારી મળે અને એની સાથે આઈટીઆઈમાં જે શીખીને કોમ્પ્યુટરના ક્લાસીસ કરીને પણ આજે છોકરાઓ ઘણી બધી કંપનીઓમાં કામગીરી કરે છે રોજગારી મળે છે હવે ચૂંટણીનું વર્ષ દરેક પક્ષે તાળામાર તૈયારી શરૂ કરી નાખી છે આ વખતે લોકો સુધી ભાજપ ચૂંટણીના કયા મુદ્દાઓને લઈ જશે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે વાત કરું તો આ જે પક્ષ જે છે એ પક્ષ માત્ર ચૂંટણી આવે ને કામ કરે એવું હોતું નથી એ જ્યારથી જ પોતાનું શાસક પક્ષમાં હોય જ્યારથી ધૂરા સંભાળી હોય ત્યારથી લોકો વચ્ચે રહી પ્રજા વચ્ચે રહીને કામગીરી કરવા માટે હર હંમેશ તત્પર હોય છે અને એના માટે ચૂંટણી આવે ને કામગીરી કરી એવું હોતું નથી જે પણ રોડમેપ બનાવ્યો છે જે પણ નિર્ણયો લીધેલા છે જે પણ યોજનાઓ બનાવી છે એ યોજનાઓ નીચે સુધી સફળતાપૂર્વક પહોંચી છે કે કેમ એનું ચિંતન હર હંમેશ થતું હોય છે એનું મનન થતું હોય છે મીટિંગો થતી હોય છે અને નીચે સુધી પ્રેક્ટિકલે જઈને પણ દરેક ક્ષેત્રમાં દરેક વિભાગમાં પણ જઈને નીચે સુધી યોજનાઓ પહોંચે એના માટે કામગીરી કરે છે જે વચનો આપ્યા છે વચનો પૂરા કરવા જ પડે એ મન અને સતર્કતાથી અમે કામગીરી કરતા હોય છે એટલે અમને ક્યારેય એવી ચિંતા હોતી નથી કે ચૂંટણી આવશે ત્યારે અમે કામગીરી કરીશું અથવા તો એ ચૂંટણી આવશે ત્યારે ઝડપથી કામગીરી કરીને લોકો વચ્ચે જઈશું હર હંમેશ લોકો વચ્ચે જઈને કાર્યકર્તા હોય મંત્રી પદ હોય સૌને સાથે રાખીને કામગીરી કરવાની હોય અને લોકોએ જે વિશ્વાસ સત્તા જેને આપી છે એના પર મૂકી હોય એ જવાબદારીપૂર્વક આપણે સૌએ સાથે મળીને કામગીરી કરવી પડે ને એ અમે કામગીરી બખૂબી નિભાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કહી રહ્યા છે કે એકસો બ્યાસીમાંથી એકસો બ્યાસી સીટો આ આવશે આ માત્ર ખરી લોકોનો ઉત્સાહ વધારે છે કાર્યકર્તાઓનો કે વાસ્તવિક બનશે શું માનો છો આપ મને કહેતા ગર્વ છે કે એ પાર્ટીની સભ્ય છું ને એ પાર્ટીની કાર્યકર્તા છું કે જેના પ્રદેશ પ્રમુખ સી પાટીલ સાહેબ છે કારણ કે ગર્વથી જ્યારે એ કહેતા હોય એ કેટલો બધા કોન્ફિડન્સથી જ્યારે કહે છે કે એકસો ને બ્યાસી સીટ અમે લાવવાના છે એનો મતલબ કાર્યકર્તાના ખભા ઉપર જોર છે અને કાર્યકર્તાના ખભા ઉપર એમને ગર્વથી કહી શકે છે કે આ નીચે સુધી કાર્યકર્તા પહોંચીને લોકો સુધી પહોંચીને કામ કરવા કામ કરવાના છે નાની મોટી ચૂંટણીઓ આગળની જોઈએ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને એકસો બ્યાસીની જ્યારે વાત કરે છે સાહેબ ત્યારે બધામાં એકદમ એમ કહેવાય ને કે એક જે વીજળી આવે ને પોતામાં ચમકારો આવી રીતે એ પોતાની પ્રેરણા આપતા હોય છે એનો કહેવાનો મતલબ છે કે આપણે સજાગતાથી અને પોતાની જે જવાબદારી છે એ જવાબદારી તમારી જવાબદારી અમે તમારી ઉપર છોડી છે એટલે આ કાર્યકર્તાઓ પર જ્યારે પ્રદેશ અધ્યક્ષશ્રી અમને આવું બધાને જ્યારે સંબોધન કરતા હોય ત્યારે ગર્વની લાગણી થતી હોય છે કે જ્યારે કાર્યકર્તા નાના કાર્યકર્તાઓ પર જ્યારે પાર્ટી ચૂંટણી લડવા જતી હોય અને એકસો બ્યાસીનો ટાર્ગેટ પૂરો પાડતી હોય ત્યારે ઉત્સાહથી આગળ વધવા માટેની પ્રેરણા અમારા

કે જે એમની કામગીરી તત્કાલિક મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને અને અમે તો એટલા ભાગ્યશાળી છે 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 કે ગુજરાતના પનોતા પુત્ર અને આજે ભારતના દેશના વડાપ્રધાન આ કોરોનાના કપરા પણ ગરીબ વ્યક્તિ આદિવાસી વિસ્તારમાં પણ ભૂખો ન સુવે ચિંતા નરેન્દ્ર મોદી સાહેબે કરી હતી અને એ વાત ક્યારે ના ભૂલે જે અમારી ગરીબ બેન છે એ ગરીબ બેનના શ્વાસમાં જ્યારે એ ચૂલો જલાવે છે ને જ્યારે રસોઈ બનાવે છે ત્યારે એને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જ્યારે આપી હોય એ ક્યારેય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના અમારા આદિવાસી ભાઈઓ ભૂલવાના નથી જે બહેનો જે છે એ બહેનના નામનું પણ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના છત આપી છે ગરીબમાં ગરીબ વ્યક્તિ જે જે મેલા ઘેલા કપડાં પહેરીને હોય ખેડૂત તરીકે ખેતી કરતા હોય એને જ્યારે પાકી છત મળે એને પીવાનું સિંચાઈનું પાણી મળે એને સાચા રસ્તા મળે પાકા રસ્તા મળે અને ગુણવત્તાયુક્ત જ્યારે શિક્ષણ મળતું હોય ત્યારે દરેક સમાજના સાથે આદિવાસી ભાઈઓ પણ બહેનો પણ અને યુવાનો પણ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે અને આગામી સમયમાં ખૂબ સારી રીતે પ્રગતિમય બનીને કામગીરી કરવાના છીએ બેન આ દરેક સમાજને લઈને પ્રશ્નો હોય છે તો સાચા અને ખોટા આદિવાસીઓને લઈને પણ વિવાદ થતો હોય છે તો એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આપ શું કરો છો આપના વિભાગમાં જ્યારે તમે આ પ્રશ્ન પૂછ્યો છે ત્યારે સાચા અને ખોટા આદિવાસીઓ માટે સરકારનું એક ગઠન છે એમાં અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે નરેશભાઈ પટેલ સાહેબ છે અમારા સચિવશ્રી છે કમિશનર છે આખી ટીમ હોય છે અને ટીમના માધ્યમથી દરેક આ આના માટે આઈડેન્ટિફાય કરવા માટે વિશ્લેષણ કમિટીની રચના કરવામાં આવી છે અને આ વિશ્લેષણ કમિટીની રચના સાથે જે પણ હમણાં જે નિયમ નીકળ્યા છે કાયદા નીકળ્યા છે એ કાયદાના માધ્યમથી એનું પૂર્તતા થતી હોય છે એની છણાવટ થતી હોય છે અને એના માધ્યમથી જે તે વિશ્લેષણ ચાર ઝોન બનાવવામાં આવે છે દાખલા તરીકે મધ્ય ગુજરાત છે તેમને પહેલાં ગાંધીનગરમાં એક જ વિશ્લેષણ કમિટી હતી તો હવે મધ્ય ગુજરાતવાળા બરોડા જઈને પણ એનું વિશ્લેષણ કમિટી દ્વારા પોતાનું માન્ય છે કે નથી એ કરવામાં આવે છે અને આ રીતે આખું સરળીકરણ જે છે કે નીચે સુધી પ્રમાણપત્રો કાઢવાની બાબત હોય નીચે સુધી શિષ્યવૃત્તિની વાત હોય આ તમામ પ્રકારના ટ્રાઇબલ વિભાગ દ્વારા આખો વિભાગ સાથે રાખીને સરકારની સાથે રહીને પ્રજાને કંઈ પણ અડચણ ના પડે પ્રજા નીચે સુધી એને લાંબુ ન થવું પડે એના માટેના આ માધ્યમ જે છે એના દ્વારા કામગીરી કરતા હોઈએ છીએ અમે મેન પક્ષે પેટા ચૂંટણીમાં ટિકિટ આપી તમે લડ્યા જીત્યા સામાન્ય ચૂંટણીમાં વખતે ટિકિટ આપશો તો લડશો મેં પહેલાં વાત કરી કે હું પહેલાં તો કાર્યકર્તા છું અને કાર્યકર્તા તરીકે મને ગર્વ છે મને જવાબદારી મંત્રી પદ તરીકે મળશે મને ખબર હતી નહીં મંત્રીપદ આપ્યું છે તો નિષ્ઠાપૂર્વક ને પ્રમાણિકતાથી અમે કામગીરી કરી રહ્યા છે આવનાર સમયમાં શું થશે કોઈને પણ ખબર ના હોય કોઈ પણ વ્યક્તિને ખબર હોય પણ જવાબદારી એટલી તો છે કે હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું આવનાર સમયમાં જે પણ જવાબદારી આપે એના માટે હર અમે સમય ખડે પગ ઊભા ખડે પગ ઊભા રહીને જવાબદારી નિભાવવા માટે વહન કરવા માટે અમે તત્પર રહેતા હોઈએ છીએ એક છેલ્લો સવાલ બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપને જીતની આશા કેટલી જમીન બે હજાર બાવીસમાં એ સો ટકા ભારતીય જનતા પાર્ટી જીતશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને આખું જે દુનિયાનો જે ચહેરો જે છે એ ચહેરો નરેન્દ્ર મોદી સાહેબ છે દરેક લોકોના હૃદયમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હોય ત્યારે મને એવું લાગે છે કે એમને જે કામ કર્યા છે તત્કાલિક મુખ્યમંત્રી હોય કે હાલના વડાપ્રધાન તરીકે એના માધ્યમથી લોકો સુધી પહોંચ્યા છે તો લોકો પણ બુથ સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીનો અવશ્ય વિજય બનાવશે તો ચોક્કસ યા હતા રાજ્ય સરકારના મંત્રી નિમિષાબેન સુથાર પોતે ચૂંટણી લડશે કે નહીં તેનો નિર્ણય તેમણે પાર્ટી પર છોડ્યો છે પરંતુ સાથે સાથે એવી પણ આશા વ્યક્ત કરી છે કે આ વખતે બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપનો ભગો અવશ્ય લેરા છે તો આજના કાર્યક્રમમાં બસ આટલું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર